ધાનેરા તાલુકા પંચાયત પાસેના ઝેરોક્સમાં ખેડૂતો પાસે ફોર્મની ઉઘાડી લૂંટ ચલાવતા ખેડૂતોમાં વ્યાપ્યો રોષ. ધાનેરા તાલુકા પંચાયત પાસે આવેલા ગણોશ ઝેરોક્સમાં નવા આવેલા ખેડૂત દુષ્કાળ સહાય અને ઘાસચારાના ફોર્મની ઝેરોક્સના 1.5 રૂપિયા લેવાતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ભારતીય કિસાન સંઘના કન્વીનર કાલુભાઈએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે જો ખેડૂતોને લૂંટવાનું બંધ કરવામાં નહીં આવે તો કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે. ગુજરાત સરકાર ખેડૂતોને સહાય આપવાની વાત કરી રહ્યા છે ત્યારે આવા ઝેરોક્સવાળા ખેડૂતોને લૂંટી લેવાના મૂળમાં છે. જ્યારે કિસાન સંઘ ચલાવી નહીં લે, હવે જોવાનું એ રહ્યું કે આવા ઝેરોક્સવાળાની વિરુદ્ધ જવાબદાર અધિકારીઓ શું પગલાં લે છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય માટે અને પશુઓના ઘાસચારા માટેના યોજના બહાર પાડી છે. ખરેખર આ યોજના સરકારે ખેડૂતને લૂંટવા માટે પાડી છે કે સરકારને મદદરૂપ થવા માટે પાડી છે એ જ ખબર નથી પડતી. સરકારી સહાય મળવા માટેના ફોર્મ ખરેખર સરકારે જે તે ઓફિસે પંચાયત ઓફિસ હોય કે તલાટી ક્રમ મંત્રી જોડે ત્યાં મળવાના હોય એની જગ્યાએ આ સરકાર એમના મળતિયા દ્વારા ઝેરોક્ષવાળા જોડે ખેડૂતને ફરજિયાત લેવા જવું પડે છે. અને આ ઝેરોક્ષવાળાઓ આ અમારા ધાનરા તાલુકાના ગરીબ અને ભોળા ખેડૂતો જોડેથી ખેડૂત સહાય ફોર્મ જે એક જ કોપી છે જે આગળ પાછળ ઝેરોક્ષ કરી લઈ આવે છે અને ઘાસ સહાય માટેના બે ફોર્મ છે, એક સોગંદનામાનું અને એક બીજું ફોર્મ છે. આ ત્રણ કોપીના ખરેખર બજારમાં ઝેરોક્ષના 3 રૂપિયા ચાલે છે અને અમારા ધાનરા તાલુકાના ભોળા અને અભણ ખેડૂતો જોડેથી ધાનરામાં ઝેરોક્ષ ચલાવતા ધાનરા તાલુકા પંચાયતની બાજુમાં ગણેશ ઝેરોક્ષ માલિક કોણ છે મને ખબર નથી. મને ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે ધાનરામાં કાળુભાઈ ખરેખર ખેડૂતોને લૂંટી રહ્યા છે. એક બાજુ ખેડૂતોને કુદરત પડતા ઉપર પાટું મારે છે, બીજી બાજુ ખેડૂતોની સરકાર મસ્કરી કરે છે. ત્યારે આવા સમયમાં ખરેખર ધાનરાની જનતાએ ખેડૂતોને હમદર્દી બતાવી તો ત્યાં રહી, પણ ધાનરા તાલુકાના જ ઈસમો દ્વારા ચલાવતા ઝેરોક્ષો ખરેખર ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટે છે. તો ખરેખર આવા ઝેરોક્ષવાળા ઉપર પણ મારી સરકારને વિનંતી છે, જો સરકાર ખેડૂતને બચાવવા માગતી હોય અને ભ્રષ્ટાચારીઓને છાવરવા ન માગતી હોય તો આવા ઝેરોક્ષવાળા સામે અને ખેડૂતોને લૂંટતા જે તે અધિકારીઓ હોય આ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એમને ખરેખર જેલના હવાલે કરવા જોઈએ. અને જો આવા ઝેરોક્ષવાળા સામે અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ સામે જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા ટૂંક સમયમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વિરાટ કિસાન રેલી યોજવામાં આવશે અને આની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. કાળુભાઈ તરક ધાનેરા. તે તો આવનારું સમય જ બતાવશે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અજમત સિંધી, ધાનેરા.